शहर में जाली नकदी नोटों के साथ मां बेटे को एसओजी पुलिस ने गिरफ्तार किया है। 100 रुपए की नकदी नोटों को एक कलर प्रिंटर में रख के जाली नोट बनाने का काम ये मां बेटे करते थे। तांदलजा में चल रहे मेले में कुछ खरीदने के बहाने उन्होंने ये जाली नोटों का इस्तेमाल किया था और वही उनका स्ट्रेटेजी का एक हिस्सा था, जिसमें ये लोग भीड़भाड़ वाले बाजारों में ये जाली नोट से खरीदारी कर लेते थे। एसओजी पुलिस ने आरोपी मां सायरा बानू मेमन और आरोपी बेटे मोहम्मद आसिफ मेमन की जाली 100 रुपए की 4 नोटों के साथ गिरफ्तारी की थी। पानीगेट में आए उनके रहने के ठिकाने से प्रिंटर और मोबाइल फ़ोन मिला के 18,150 रुपए की चीज़ें पुलिस ने जब्त की है। गई काले एसओजी इंचार्ज पीआई चव्हाण साहब ने इन्फॉर्मेशन मिली थी। ये इन्फॉर्मेशन ने आधार हमने पोताना मानसो शांतिलाल अपने हमना स्टाफ ने मोकलो होतो तांदलजा मेड़ा में। तो मेड़ा में एक जन जे छे ते 100 रुपयानी डुप्लिकेट नोट साथ पकड़ायेलो होतो अने एनी इन्फॉर्मेशन ने आधार अहीं पानीगेट विस्तार की अंदर रहता हरीश पेट्रोलपंप की पाछळ कॉम्प्लेक्स में त्या एक माँ दीकरो आ रीते एक प्रिंटर अने कलर झेरोक्स मशीन बसावीने डुप्लिकेट नोटो छापता था। એમના આધારે એ ઇન્ફોર્મેશનના આધારે એમને ત્યાં જઈને રેડ કરતા ત્યાં મા દીકરો જે છે સાયરા બાનુ અને એમનો દીકરો જે ઓફિસ મોહમ્મદ ઓફિસ છે મહેમાન એ બંને જણાને 400 રૂપિયા જે ડુપ્લિકેટ નોટ છે 100 રૂપિયાની જે 4 નોટ છે એની સાથે પકડી પાડેલા અમને અને એમના વિરુદ્ધમાં ગુનાહિત કાર્યવાહી શરૂ કરેલ છે અને તપાસ ચાલુ છે। આ લોકોએ ઓનલાઈન કલર પ્રિન્ટર ખરીદ કર્યું હતું અને ઝેરોક્સ મશીન આખું ખરીદ કર્યું હતું। એના પરથી એ લોકો છેલ્લા એક મહિનાથી આ ડુપ્લિકેટ નોટો બનાવતા હતા સર। આ સ્ટેટમેન્ટના આધારે અત્યારની તપાસના આધારે એવું ખ્યાલ આવ્યો છે કે 50-એક જેટલી નોટો એમણે 100 રૂપિયાની નોટો કરન્સી બનાવી છે એમણે। આ જે આરોપી છે મોહમ્મદ ઓફેસ જે છે એ પોતે બેકાર હતો અને ચશ્માની દુકાનમાં એક નોકરી કરતો હતો, ત્યાંથી એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો થોડી ક્રિમિનલ એક્ટિવિટીને કારણે। અને પછી ત્યાર પછી એને એવો ખ્યાલ આવ્યો કે ટીવી સિરિયલ જોઈને એવો ખ્યાલ આવ્યો કે ક્યાંક ડુપ્લિકેટ નોટનું કામ કરવું છે। તો શરૂઆતમાં એ લોકોએ નાની નાની નોટો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં જ પકડાઈ ગયા છે લોકો। એમનો એવો ખ્યાલ છે કે એમને પૂછપરછ કરતા એવો ખ્યાલ છે કે નવી 100 રૂપિયાની નોટ જે છે જનરલી અત્યારે બજારમાં લોકોના હાથમાં આવી નથી, એટલે ઓરિજિનલ નોટ છે ઓરિજિનલ કરન્સી છે એના વિશે હજુ લોકોને ખ્યાલ નથી આવતો, એટલે એ લોકોએ નક્કી કર્યું કે 100 રૂપિયાની નોટ જ માર્કેટમાં ફરતી કરી જેની સાથે એ લોકોને ઓરિજિનલ નોટ જ ખબર નહીં પડતી એમના જેને આપવાની છે, એટલે એ આધારે જ એ લોકોએ ફેક કરન્સી બનાવી છે 100 રૂપિયાની।